રાજકોટ મહાનગરપાલિકા દ્વારા રામવન ધ અર્બન ફોરેસ્ટ ખાતે સ્ટેન્ડિંગ કમિટીની મિટિંગ યોજાઈ. રાજકોટ મહાનગરપાલિકાની જ્યારથી સ્થાપના થઈ ત્યારથી આજ દિવસ સુધીમાં 51 વર્ષથી રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં સેન્ટ્રલ ઝોનની અંદર સ્ટેન્ડિંગ કમિટીની બેઠક મળતી હતી, પરંતુ આ વખતે એક નવો સિરસ્તો ચાલુ કરવાના અમે લોકોએ સ્ટેન્ડિંગ કમિટીના સભ્યોએ એક નવો પ્રયત્ન કર્યો, નવો અભિગમન કર્યો કે રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનના સેન્ટ્રલ ઝોનમાંથી બહાર નીકળીને ઓપનની અંદર સ્ટેન્ડિંગ કમિટી બેસાડવી જોઈએ. ભારતીય જનતા પાર્ટીના તમામ નગરસેવકોની હાજરીમાં આજે રામવનની અંદર પાર્ટીનું સંકલન થયું. સંકલનની અંદર કુલ 113 દરખાસ્તો આજે સ્ટેન્ડિંગ કમિટીમાં માનનીય મ્યુનિસિપલ કમિશનરશ્રી દ્વારા આપવામાં આવી હતી. એમ કહી શકાય કે રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનના ઇતિહાસની અંદર કદાચ આ સૌથી મોટામાં મોટી સ્ટેન્ડિંગ હશે. કુલ 550 કરોડ 99 લાખ, એટલે કે 551 કરોડના ખર્ચે આજે રાજકોટ મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીએ ખર્ચ અલગ અલગ વોર્ડની અંદર આજે ખર્ચ મંજૂર કર્યો છે. આવનારા વર્ષની અંદર આ તમામ કામો ખાતમુહૂર્ત થાય અને લોકાર્પણ થાય અને 25મી તારીખે દેશના લોકપ્રિય વડાપ્રધાન અને આપણા ગુજરાતના પનોતા પુત્ર માનનીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ જ્યારે રાજકોટની અંદર પધારી રહ્યા છે ત્યારે એમના કરકમલોથી રાજકોટના અલગ અલગ વોર્ડની અંદર જે કંઈ પણ વિકાસના કામો અમે લોકો આજે મંજૂર કર્યા છે, આ કામોને અમે એમાં આવરી લીધા છે. 551 કરોડની આ સ્ટેન્ડિંગ કમિટી આજે ખર્ચને અમે મંજૂરી આપી છે અને નવા વર્ષની અંદર રાજકોટ મહાનગરપાલિકાએ જે બજેટ બહાર પાડ્યું છે એ બજેટ પૂર્ણ કરવાની પણ આજે અમે લોકોએ અધિકારી શ્રી સાથે ચર્ચા કરી છે. ખાસ કરીને મહત્વની દરખાસ્ત થઈ, મારી દ્રષ્ટિએ સ્ટેન્ડિંગ કમિટીના તમામ સભ્યો માટે તમામ દરખાસ્તો મહત્વની હોય છે. એક દરખાસ્ત અમે લોકોએ પેન્ડિંગ રાખી છે, રાજકોટમાં નાના મોવા રોડ ઉપર આવેલ નાના મોવા સર્કલ ઉપરનો જે પ્લોટ હતો 2021ની સાલમાં રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશને કુલ 4 પ્લોટની હરાજી ઈ ઓપ્શન રાખ્યું હતું, એમાં 3 પ્લોટનું કોઈ આવ્યું નહોતું અને 1 પ્લોટમાં ઈ ઓપ્શનના માધ્યમથી જે ડેવલપરને પ્લોટ આપ્યો હતો એની ટર્મ્સ કન્ડિશન એવી હતી કે 1 મહિનાની અંદર એણે પ્લોટની રકમ ચૂકવા પાત્ર છે એને ભરવાની છે, પરંતુ 2 લિટિગેશનો કોર્ટની અંદર આવ્યા. એ 2 લિટિગેશનો કારણે એ લોકો નાણાં નહોતા ભરતા, એને અનેક વખત મહાનગરપાલિકા દ્વારા નોટિસ પણ આપવામાં આવી છે ટાઉન પ્લાનિંગ શાખા દ્વારા. છેલ્લી નોટિસ જાન્યુઆરી મહિનાની અંદર ઈ ડેવલપરને 9 સ્ક્વેર ડેવલપર કરીને છે કોઈ કંપની એને આપવામાં આવી,